ત્યાર પછીનો ટોપિક પુરવઠાનો નિયમ છે, એની આપણે થોડી અહીંયા ચર્ચા કરીએ. અગત્યનો મુદ્દો છે, 5 માર્કમાં પરીક્ષામાં પૂછાય એવો શબ્દ છે. માંગનો નિયમ આપણે સમજી ગયા હતા. માંગના નિયમની અંદર જે બે બાબતો ચોક્કસપણે કીધેલી કે ચોક્કસ કિંમત અને ચોક્કસ સમય અસર કરે છે, તો અહીંયા પણ યાદ રાખવાનું છે કે ચોક્કસ કિંમત અને ચોક્કસ સમય છે એ પુરવઠાની અંદર પણ ધ્યાનમાં લેવાના છે. કારણ કે અગાઉ આપણે જ્યારે પુરવઠાની અર્થની વાત કરી હતી, એનો શબ્દ જ્યારે સમજાતા આપણે ઉત્પાદન પુરવઠાના જથ્થાના સંદર્ભે, ત્યારે જે પરિબળ હતું એ જ પરિબળ અહીંયા ધ્યાનમાં લઈ અને આપણે ચર્ચા કરવાની થાય. એટલે આખી જે પરિસ્થિતિ છે એના ચોક્કસ કિંમત ચોક્કસ સમય બાબતોને ધ્યાનમાં રાખીને કહે છે, જો અન્ય પરિબળો યથાવત રહે તો, જો એ શબ્દ મૂક્યો, જો અન્ય પરિબળો, તો અસર કરતા પરિબળો કેટલા હતા? કુલ 2 પરિબળો હતા, આપણને ખબર છે કયા કયા હતા. એ કિંમત અને કિંમત સિવાયના. તો કિંમત સિવાયના જે પરિબળો હતા, ઉત્પાદન ખર્ચ, ટેકનોલોજીકલ કક્ષા, ભવિષ્યના ભાવોની અટકળ અને અન્ય પરિબળો, એ અહીંયા સ્થિર માની લેવાના છે. એની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એટલે શબ્દ મૂક્યો છે, જો અન્ય પરિબળો યથાવત રહે તો વસ્તુની કિંમતમાં વધારો થતાં તેના પુરવઠાનું વિસ્તરણ, વિસ્તરણ એટલે વધારો, કિંમત વધે તો નફો વધે. અહીંયા આપણે ઉત્પાદક છીએ એવું ધ્યાનમાં લઈને આપણે વાત કરીએ છીએ. કિંમત વધે તો નફો વધે છે. એટલે નફો વધવાની સાથે શું થાય છે? તો કે અહીંયા પેઢીને આવક વધે છે, એટલે વધુ વસ્તુનું ઉત્પાદન કરવા પ્રેરણા મળે છે. એટલે વિસ્તરણ, વિસ્તરણ એટલે વધારો થાય છે. અને જો વસ્તુની કિંમત ઘટતા પુરવઠાના સંકોચનનું પરિબળ અસ્તિત્વમાં આવે છે, કારણ કે નફો ઓછો મળે છે એટલે પેઢી ઉત્પાદન કેવું કરી નાખશે? ઓછું કરી નાખશે. આમ વસ્તુની કિંમત અને પુરવઠા વચ્ચે ધન સંબંધ છે, સીધો સંબંધ આપણને જોવા મળે છે, તેની અર્થશાસ્ત્રમાં પુરવઠાના નિયમ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે સમજવાનું છે. તો પુરવઠાનો નિયમ જે છે, એ નિયમ સમજતા પહેલા, એની પરિબળની બાબતો સમજતા પહેલા, આપણે એની ધારણાઓ જે છે એનો અભ્યાસ કરીએ. કિંમત અને પુરવઠા વચ્ચેનો જે સંબંધ છે એ કેટલીક ધારણાઓ પર આધાર રાખે છે, કેટલીક બાબતો ઉપર રચવામાં આવેલો છે. આ પુરવઠાને અસર કરતા વિવિધ પરિબળો પૈકીના કિંમત સિવાયના જે પરિબળો છે એને સ્થિર માની લેવાના છે, ફેરફાર નથી કરવાનો. જે માંગના નિયમમાં આપણે અસર કરતા પરિબળને સ્થિર આપણે માન્યા હતા, એમાં એ પુરવઠામાં પણ કેવા માનવાના છે? આપણે સ્થિર જ માનવાના છે. એની અંદર કોઈ પણ પ્રકારનો આપણે ફેરફાર કરવાનો થતો નથી. ખાલી વસ્તુની કિંમત અને તેના પુરવઠા પર ધ્યાન કેન્દ્રિત કરી અને આખો નિયમ તારવવાનો છે. એટલે અન્ય પરિબળને એકવાર જ રહેવા દેવાના છે, એને સમજવાના નથી નિયમમાં. એને ખાલી ધ્યાનમાં રાખવાના છે કે એમાં ફેરફાર નથી કરવાનો. ખાલી કેમાં ફેરફાર કરવાનો છે? કિંમતમાં જ ફેરફાર કરવાનો છે, કિંમત સિવાયના અન્ય પરિબળમાં ફેરફાર કરવાનો નથી. એટલે વાસ્તવમાં અન્ય પરિબળો પૈકીનું કોઈ પણ એક પરિબળ કિંમત કરતાં પુરવઠા પર વધુ પ્રભાવ પાડતો હોય એમ પણ બની શકે, એટલે એ સ્થિર માનવાના છે. અને એ પ્રભાવ કરે જ તે, અસર કરે જ તે. એટલે એ વિગતોને જ્યારે સમજીએ છીએ, ચર્ચામાં લઈએ છીએ, ત્યારે એવું કહે છે કે અહીંયા પરિસ્થિતિ છે, પરિસ્થિતિને સાનુકૂળ બનાવવા માટે અન્ય પરિબળને કેવા માની લેવાના છે? સ્થિર. એમાં કોઈ જ પ્રકારનો આપણે ફેરફાર દર્શાવવાનો નથી. પુરવઠાના નિયમની ધારણા નીચે મુજબ આપણને કીધી છે ને, કહે છે, ઉત્પાદનના સાધનની કિંમતમાં વધઘટ થતી નથી. એટલે આપણે કીધું હતું 4 સાધન, જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એમાં જમીનનું ભાડું વધ્યું એની આપણે વાત કરેલી, શ્રમિકના વેતન વધે એની આપણે વાત કરેલી, આ સિવાય કાચા માલની અંદર ફેરફાર થાય એની વાત કરેલી. તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર દર્શાવવાનો નથી. આ ઉત્પાદનના સાધનો છે એને સંદર્ભે આપણે થોડીક ચર્ચા કરેલી, ઉત્પાદન ખર્ચની આપણે વાત કરેલી. તો આ બધા જ પરિબળને સ્થિર માની લેવાના છે, અને સ્થિર માનો તો જ આપણે નિયમ ધારવી શકાય. ઉત્પાદન પદ્ધતિમાં ફેરફાર થતો નથી. તમે જે પદ્ધતિથી ઉત્પાદન કરો છો યથાવત રાખવાની છે. ટેકનોલોજીની કક્ષા ભલે બદલાય,
પણ તમારે નવી ટેકનોલોજી લાવવાની નથી, આધુનિક ટેકનોલોજી લાવવાની નથી, સમય શક્તિનો બચાવ થાય એવી ટેકનોલોજી લાવવાની નથી, એવું જ માની લેવાનું છે. અથવા એવું માની લેવાનું છે એવી બજારમાં કોઈ ટેકનોલોજી ઉપલબ્ધ જ નથી, છે જ નહીં, એવું માની લેવાનું. એટલે સ્થિર વસ્તુ થઈ ગઈ છે, એમાં ફેરફાર નથી. અન્ય વસ્તુના ભાવો પણ સ્થિર રહે છે, એટલે વર્તમાન અને ભવિષ્યની જે આપણે આગાહી કરતા હતા એમાં પણ કાંઈ ફેરફાર થતો નથી. એટલે કોઈ પણ વસ્તુ હોય એ ચોક્કસ છે અને એમાં ફેરફારને પાત્ર નથી. એટલે ત્રીજો અને ચોથા મુદ્દામાં બંને બાબતો સાથે આપણે દર્શાવી શકાય. એટલે વસ્તુ એક્સ અને વસ્તુ વાયની વાત કરતા હોય તો બંનેના ભાવ કેવા છે? સ્થિર છે, એમાં કોઈ ફેરફાર આવતો નથી. અન્ય પરિબળો જેવા કે સરકારની નીતિ, વાહન વ્યવહારની સગવડ, કુદરતી પરિબળો, પેઢીઓની સંખ્યા, બધું જ સ્થિર છે. પેટ્રોલના ભાવ પણ બદલાતા નથી. એટલે ટોટલી પરિસ્થિતિ કેવી થઈ ગઈ? સ્થિર થઈ ગઈ. સમતલ સપાટીમાં સ્થિર અર્થતંત્ર છે. અર્થતંત્રમાં મહામારી નથી, રાજકીય ઉથલપાથલ નથી, ઔદ્યોગિક શાંતિ છે, કાયદો વ્યવસ્થા પણ સારી ચાલે છે. અર્થતંત્ર એકદમ સ્થિર અવસ્થામાં ચાલે છે. ખાલી ફેરફાર કેમાં કરવાનો છે? કિંમત, બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. એટલે આ બધા જ પરિબળને કેવા માની લેવામાં આવે છે? સ્થિર માની લેવામાં આવે છે. એમાં આપણે કોઈ પણ પ્રકારનો સેજ પણ ફેરફારને અવકાશ દર્શાવતા નથી. અને અનુસૂચિની વાત કરીએ, કોઈ એક ઉત્પાદક કે વેપારી કોઈ એક સમયે જુદી જુદી કિંમતે વસ્તુઓનો કેટલો પુરવઠો અથવા તો જથ્થો વેચવાની તૈયારી દર્શાવે છે તે દર્શાવતી અનુસૂચિ અહીંયા આપણે ધ્યાનમાં લેવાની છે. યાદી જેને કહેવાય, યાદી એટલે પરિબળ, એના આધારે આપણે વિગત સમજવાની. કાલ્પનિક વસ્તુ છે મિત્રો, જે યાદ રાખજો. આખું પરિસ્થિતિ, માંગ હોય, પુરવઠો હોય, કોઈ ચોક્કસ નથી. કાલ્પનિક યાદીને આધારે અહીંયા દર્શાવવામાં આવે છે. કોઈ ઉત્પાદક કે વેપારી કોઈ એક સમય દરમિયાન સફરજનની જુદી જુદી કિંમતે વેચાણ કરવાની તૈયારી દર્શાવે છે તે કાલ્પનિક અનુસૂચિ દ્વારા દર્શાવવાનું છે. એટલે આપણે એક જ અહીંયા ઉદાહરણ જે પાઠ્યપુસ્તકનું છે એનું જ રાખ્યું છે. સફરજનની કિંમત અને એનો પુરવઠો, એના આધારે જ આપણે આખા નિયમની રચના કેવી થાય છે, કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ છે એની પણ અહીં આપણે વિગતે રજૂઆત કરવામાં આવી છે, એની જ આપણે અહીંયા વાત કરીએ છીએ. આ પરિબળને આગળ આપણે લઈ જઈએ તો કહે છે કાલ્પનિક અનુસૂચિ, અર્થતંત્રમાં 50 રૂપિયા કિંમત છે ત્યારે સફરજનનો પુરવઠો 200નો છે. કિંમત વધે છે એટલે નફો વધે છે, એટલે સ્વાભાવિક છે પેઢી વધુ વસ્તુ વેચવા મૂકે છે. એટલે 470, 680, 800 અને 90, 1000નો પુરવઠો બજારમાં વેચવા મૂકે છે. એટલે નફાની શક્યતાઓ સાથે અહીંયા તમે જોઈ શકો અનુસૂચિમાં કે પુરવઠાના વેચાણની અંદર વૃદ્ધિ, વધારો થતો જોવા મળે છે. એટલે સમય જતાં પુરવઠો વધે છે એટલે નફો વધવાની શક્યતા, એટલે પુરવઠાનું વિસ્તરણ થયું એવો શબ્દ અહીં મૂકી શકાય. અને પુરવઠાના વિસ્તરણ આધારિત બાજુમાં આપણને આકૃતિ આપી છે. આકૃતિમાં તમે જોઈ શકો છો એ બિંદુ છે તો જ્યાં 50 અને 200 દર્શાવેલા છે, બી બિંદુ છે જ્યાં 60 અને 400, સી બિંદુ છે જ્યાં 70 અને 600, ડી બિંદુ છે જ્યાં 80 અને 800, અને ઈ બિંદુ છે જ્યાં 1000 અને 90 કિંમત દર્શાવવામાં આવી છે. આ બધા જ બિંદુઓને જોડી દઈએ એટલે એક રેખા તૈયાર થાય છે, એસ એસ રેખા, એને પુરવઠા રેખા તરીકે દર્શાવવામાં આવે છે. આટલું જોયા પછી આની આપણે સમજૂતી મેળવી અને અનુસૂચિ અને આકૃતિ આધારિત જ એની સમજૂતી છે. આકૃતિમાં ઓ એક્સ ધરી પર સફરજનનો પુરવઠો દર્શાવવામાં આવ્યો છે, વધું નથી કીધું મિત્ર, કારણ કે માંગની અંદર આપણે જોઈ ગયા હતા પુરવઠો ક્યાં દર્શાવાય, કિંમત ક્યાં દર્શાવાય. એટલે સીધું જ અહીં આપણે લઈએ છીએ પુરવઠો કિલોગ્રામમાં છે, વાયુ ઉપર સફરજનની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. એનો અર્થ એવો છે ફેરફાર જે થાય છે એ ક્યાં આવે છે? વાય ધરી પર, અને જે ચોક્કસ વસ્તુ છે એ ક્યાં આવે છે? એક્સ ધરી પર આવે છે. અનુસૂચિમાં આપણે જોઈએ વૈકલ્પિક બિંદુઓ આપણને આપ્યા છે, એ બી સી ડી અને ઈ બિંદુઓ આપણને પ્રાપ્ત થાય છે અને વૈકલ્પિક બિંદુ તરીકે ઓળખાવી શકાય. પ્રત્યેક બિંદુઓ છે એ જુદી જુદી કિંમતે બજારમાં કેટલો પુરવઠો વેચવા મૂક્યો એની વાત દર્શાવે છે. એટલે 90 હોય તો કેટલો છે? 1000 છે.
50 હોય તો કેટલો છે, 200 છે, એટલે જુદી જુદો પુરવઠો દર્શાવે છે. આમ બિંદુઓને જોડતી રેખા કઈ આવે છે, એસ એસ રેખા, જેને આપણે શું કહીએ છીએ, પુરવઠા રેખા તરીકે દર્શાવવામાં આવે છે. ત્યાર પછી એ બિંદુ દર્શાવે છે 50ની કિંમતે સફરજનનો પુરવઠો 200 છે, બી બિંદુ 60ની કિંમતે 400, સી બિંદુ શું દર્શાવે છે, તો કે ભાઈ સી બિંદુ 700નો પુરવઠો દર્શાવે છે, ડી બિંદુ 600 અને ઈ બિંદુ 900નો પુરવઠો દર્શાવે છે. ધીમે ધીમે પુરવઠાની અંદર વધારો થાય છે. પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે. ખાસ યાદ રાખજો, પુરવઠા રેખા ડાબી બાજુ નીચેથી જમણી બાજુ ઉપરની તરફ ગતિ કરે છે, એટલે પુરવઠા રેખાનો ઢાળ કેવો થાય છે, ધન ઢાળ આપણને જોવા મળે છે. ધન ઢાળ કિંમત અને પુરવઠા વચ્ચે કેવો સંબંધ દર્શાવે છે, સીધો સંબંધ દર્શાવે છે, એ આપણે વાત કરી શકાય. બીજી વાત કરું તો અહીંયા પુરવઠા રેખા છે અને અનુસૂચિ બે આપી છે, તો અનુસૂચિ ગાણિતિક સ્વરૂપે રજૂ કરવામાં આવી છે. મુદ્દો તમે વધારે એક્સ્ટ્રા લખી શકો, અને આકૃતિ છે એ ભૌમિતિક સ્વરૂપે રજૂ કરવામાં આવેલી છે. એ મુદ્દા સાથે પણ અહીંયા આપણે ચર્ચા કરી શકાય. તો આ પુરવઠાનો નિયમ થોડોક ઝડપથી પણ વિગત ઘણી બધી હતી જે આપણે અગાઉ સમજી ગયા છીએ, એટલે અહીંયા સરળતાથી તમે સમજી શકો, એટલે થોડુંક આપણે અહીંયા સમજવામાં મુશ્કેલી ન પડે, કંટાળો ન આવે, આળસ ન થાય, એટલે થોડીક વિગત છે. મેં અમુક બાબતો છે ફરી વખત રિપીટ નથી કરી, અને આપણે નિયમને સરળતાથી સમજી શકાય. નિયમની સમજૂતી મેળવ્યા પછી કિંમત અને પુરવઠા વચ્ચેના સંબંધની આપણે થોડીક સમજૂતી મેળવીએ. કિંમત અને પુરવઠા વચ્ચેનો જે ધન સહસંબંધ છે બે પરિબળ આધારિત છે, અને બે પરિબળમાં એવું કહે છે ઉત્પાદકનો નફાનો, યાદ રાખજો, નફાનો આશય મહત્તમ હોવો જોઈએ. એટલે મનમાં ઈચ્છા હોવી જોઈએ કે મારે નફો મેળવવો છે, વધુમાં વધુ નફો મેળવવો છે. એવું તમે મનમાં જ્યારે વિચારો ત્યારે તમારો મહત્તમ આશય થાય છે. જ્યારે કિંમત વધે છે ત્યારે તમે પુરવઠો છે એ વધારો છો, એટલે પ્રેરણા પ્રાપ્ત થાય છે નફો વધવાથી, અને જ્યારે કિંમત ઘટે છે ત્યારે તમે ઓછો નફો કમાઈ શકો, એટલે ત્યારે તમે શું કરો છો, પુરવઠો ઘટાડવાનો પ્રયત્ન કરો છો. આ એક બાબત ધ્યાનમાં રાખવાની છે. વસ્તુની કિંમત વધવાને કારણે નફાની શક્યતા વધે છે, આ એક ચોક્કસ બાબત છે, એ ધ્યાનમાં લીધા વગર નિયમ તારવી શકાય નહીં. પરિણામે શું થાય છે, બજારમાં નવા નવા ઉદ્યોગકારો, નવા નવા ઉત્પાદકો પ્રવેશે, કારણ કે કિંમત વધે છે, નફો વધે છે. આજ સુધી કોઈ એવું વિચાર્યું હતું કે બજારમાં સેવ મમરા વેચાશે, શબ્દ છે, કોઈએ નહોતું વિચાર્યું કે આવું કંઈક હશે તો વેચાય, બાકી બધા ઘરે જ બનાવતા સેવ મમરા. પણ ગોપાલ નામની જે કંપની છે એ માર્કેટમાં સેવ મમરા વેચવા મૂક્યા, નફો વધ્યો, ઘણા બધા લોકો વસ્તુ છે લેવા મળ્યા. પરિણામે શું થયું, અન્ય પેઢીઓ જે છે બધાએ સેવ મમરા બનાવવાની શરૂઆત કરી. પછી તેમાં છે શિંગદાણાવાળા છે, લીંબુવાળા છે, ઘણી બધી વેરાયટીઓ આવવા મળી. પણ એનું કારણ શું, તો કે ભાઈ કોઈ એક કંપનીને નફાની શક્યતા દેખાણી, એ વસ્તુ બનાવી બજારમાં વેચવા મૂકી, નફો કમાણા, નફો કમાણા એટલે બીજી પેઢીઓ આકર્ષાણી, બીજી પેઢીઓ આકર્ષાણી એટલે શું થયું, તો કે બજારમાં પેઢી ઉત્પાદકો વધી ગયા. એટલે અત્યારે છે સેવ મમરાનો પુરવઠો બજારમાં કેવો છે, વિપુલ પ્રમાણમાં છે, એવો શબ્દ મૂકી શકાય. એટલે શક્યતાઓ સાથે દર્શાવવામાં આવે છે કે કિંમત છે એ નફાને આકર્ષે છે, અને નફો વધે એટલે ઉત્પાદકના પ્રમાણમાં છે એ વૃદ્ધિ થતી જોવા મળે છે. હવે પછીનો ટોપિક છે પુરવઠાનું વિસ્તરણ સંકોચન અને વધારો ઘટાડો, એટલે કે પુરવઠાના પરિવર્તનની આપણે ચર્ચા કરવાની થાય છે. વસ્તુના પુરવઠા પર જે પરિબળની અસર થાય છે તેમને બે વિભાગમાં વહેંચવામાં આવે છે, એક કિંમતનું પરિબળ છે અને બીજું કિંમત સિવાયના પરિબળો છે. આ પરિબળને આપણે અહીંયા સમજવાના છે. કિંમતનું પરિબળ છે અને બીજું કિંમત સિવાયના પરિબળ છે, એમાં કિંમત પ્રેરિત ફેરફારને લીધે પુરવઠામાં વિસ્તરણ સંકોચન થાય છે,
અને અન્ય પરિબળો જે છે જે સ્થિર આપણે માની લીધેલા એનાથી શું થાય છે તો કે વધારો ઘટાડો થાય છે. તો આના બાબ ઉપરથી એક બાબત આપણે કહી શકાય કે વિસ્તરણ સંકોચન એક જ માંગ રેખા બનશે અને વધારે ઘટાડાની જુદી જુદી માંગ રેખા બનશે. એટલે વિસ્તરણ સંકોચન એ કિંમત અસરનું પરિબળ છે અને વધારો ઘટાડો જે છે એ અન્ય પરિબળની અસર અહીં દર્શાવવામાં આવે છે. આ આખી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ વિગતો દર્શાવવાની છે. પુરવઠામાં વિસ્તરણ સંકોચન અન્ય પરિબળો યથાવત રહેતા અહીંયા યાદ રાખવાનું છે પુરવઠાનું વિસ્તરણ સંકોચન કિંમતને આધારે છે એટલે કિંમતમાં ફેરફાર થાય છે પણ અન્ય પરિબળો યથાવત રહે ત્યારે પુરવઠાની અંદર વિસ્તરણ સંકોચનની પરિસ્થિતિ અસ્તિત્વમાં આવે છે. કિંમત વધે તો વિસ્તરણ થાય અને કિંમત ઘટે તો સંકોચન થતું જોવા મળે છે. આ પરિસ્થિતિ છે એને અન્ય પરિબળો જેટલા જ કંઈ હતા, ઉત્પાદનના ભાવોની વાત થઈ હતી, કાચા માલની વાત થઈ હતી, રાજકીય સ્થિરતાની વાત થઈ હતી, ત્યાર પછી ઉત્પાદન પદ્ધતિની વાત થઈ હતી, અન્ય વસ્તુના ભાવોની વાત થઈ હતી, ભવિષ્યના ભાવોની અટકળની વાત થઈ હતી, સરકારની નીતિઓની વાત થઈ હતી, પેઢીઓની સંખ્યાને આ બધું સ્થિર માની લેવાનું છે. કોઈ પણ પ્રકારનો આમાં ફેરફાર થતો જ નથી. એટલે પુરવઠાને અસર કરનારું જે વિસ્તરણ સંકોચનનું પરિબળ છે એમાં એક જ વસ્તુ યાદ રાખવાની છે, કિંમત અસર, બીજી કોઈ વસ્તુ યાદ રાખવાની નથી. અને કિંમત અસરને કારણે શું શું કેવા કેવા પ્રકારનું પરિબળ અસ્તિત્વમાં આવે છે એની અહીંયા ચર્ચા કરવામાં આવી છે. અનુસૂચિ આપી છે, સફરજનની કિંમત અને સફરજનનો પુરવઠો આપ્યો છે, કિંમત પરિબળ એક જ છે અહીંયા એટલે વિસ્તરણ સંકોચન આપ્યું છે યાદ રાખજો, 50, 260, 470, 680, 890, 1000 પુરવઠાની જે અનુસૂચિ અહીંયા લઈ લીધેલી છે એના આધારે તમે જો આકૃતિ દર્શાવી છે અને પુરવઠા રેખા SS દોરવામાં આવી છે. અહીંયા તમને કેન્દ્ર બિંદુ જે આપ્યું છે એ ધ્યાનમાં રાખવાનું છે. એટલે કેન્દ્ર બિંદુ આપણે છે એ આપ્યું છે એ 70 અને 600 એ આપ્યું છે, ત્યાં એન એ મધ્યમાં તમે જો એ દર્શાવ્યો છે બરાબર છે, અને ત્યાંથી ડાબી બાજુ અને જમણી બાજુનો જે ફેરફાર છે એ દર્શાવવામાં આવે છે. 70 થી ઘટીને 50 કિંમત થઈ ગઈ એવું આપણે કહીએ, જો કિંમત ઘટી ગઈ, નફો ઘટી જાય તો એ થી ક્યાં આવશે, બી સુધી આવશે. એટલે એ થી નીચેની બાજુ ડાબી બાજુ છે એ માંગ રેખામાં બિંદુ નીચેની બાજુ દર્શાવ્યું છે, અહીંથી લઈને આમ નીચેની બાજુ, એટલે અહીંયા તમે જો આમ પુરવઠન સંકોચન દર્શાવ્યું છે. અને 70 થી કિંમત વધીને 90 થઈ જાય છે તો પુરવઠો 1000નો થાય છે, એટલે એ થી સી સુધી માંગ રેખા દર્શાવી છે, પુરવઠા રેખા દર્શાવી છે, એટલે અહીંયા પુરવઠાનું શું થાય છે, વિસ્તરણ થતું આપણને જોવા મળે છે. એટલે બે પરિસ્થિતિઓ દર્શાવી છે નફાની શક્યતાને આધારે વિસ્તરણ સંકોચન. આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો, વાય ધરી પર છે એ વસ્તુની કિંમત દર્શાવવામાં આવી છે. જ્યારે વસ્તુની કિંમત 70 હતી ત્યારે પેઢી કેટલો પુરવઠો મુક્તી, એ બિંદુએ 600. હવે ફેરફાર થાય છે, 70 રૂપિયાથી કિંમત વધીને 90 રૂપિયા થાય છે, ત્યારે બિંદુ એ થી ક્યાં સુધી જાય છે, સી સુધી ઉપર બાજુ જાય છે અને સમતુલા મેળવે છે. એટલે વસ્તુનો પુરવઠો 600 કિલોગ્રામથી વધીને કેટલો થાય છે, 1000 કિલોગ્રામનો થાય છે. એ બિંદુથી સી બિંદુ તરફની ગતિ પુરવઠાનું વિસ્તરણ દર્શાવે છે. અને એ જ રીતે આપણે વાત કરીએ એ બિંદુથી બી બિંદુ છે એની ગતિ સંકોચન દર્શાવે છે. એટલે પુરવઠામાં ફેરફાર 70 રૂપિયાની કિંમત હતી જે ઘટીને 50 થઈ છે, એટલે પુરવઠો 600થી ઘટીનો કેટલો થઈ ગયો, 200, જે અનુસૂચિ અને આકૃતિ દ્વારા આપણે જોઈ શકાય. એટલે આ વિશ્લેષણ બાબત પણ અહીંયા આપણે દર્શાવી શકાય છે. પુરવઠામાં વધારો ઘટાડો, આ કિંમત સ્થિર માની લેવાની છે, કિંમતમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. કિંમત સ્થિર હોય એટલે શું હોય તો કે ભાઈ કિંમત રેખા છે એ એક્સ ધરીને સમાંતર સીધી દોરવામાં આવે છે બરાબર છે, અન્ય પરિબળમાં ફેરફાર થાય છે. એક કરતાં વધુ પરિબળમાં જ્યારે ફેરફાર થાય ત્યારે વધારો ઘટાડો દર્શાવવામાં આવે છે. ઉત્પાદનના ભાવ, ઉત્પાદન ખર્ચ, ઉત્પાદન પદ્ધતિ, અન્ય વસ્તુના ભાવ, સરકારની નીતિ બરાબર છે, પેઢીનો પુરવઠો, પેઢીની સંખ્યા, બધા જ પરિબળને અહીંયા આપણે ધ્યાનમાં લઈ અને સમજીએ.
આ સંજોગોમાં મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનથી એક જ રેખા ઉપરને જુદી જુદી પુરવઠા રેખા બનાવે છે, એટલે ડાબી બાજુ ખસે છે અને જમણી બાજુ ખસે છે, કારણ કે અહીં અન્ય પરિબળો છે. અન્ય પરિબળો હોય એટલે કોઈ દી એક જ પુરવઠા રેખા ન બને. માંગની અંદર આપણે જોઈ ગયા હતા જુદી જુદી માંગ રેખા બનતી હતી વધારા ઘટાડામાં, એમ પુરવઠામાં પણ અહીંયા જુદી જુદી પુરવઠા રેખાઓ બને છે અને ડાબી બાજુ જમણી બાજુ ખસતી જતી આપણને જોવા મળે છે. તો આ બધી જ માન્યતા આધારિત ઉત્પાદકો અને વેપારીઓમાં જે કાંઈ ફેરફાર થાય છે એ બધા જ ફેરફારને ધ્યાનમાં લઈ, વસ્તુની કિંમતને પણ ધ્યાનમાં લઈ નિયમની રજૂઆત કરેલી. તો આ વધારા ઘટાડાની જે રેખાઓ છે એને આપણે ધ્યાનથી સમજીએ તો અહીંયા કહે છે સફરજનનો પુરવઠો અને સફરજનની કિંમત વિશેષો વિશે 200, વિશે 300, વિશે 400 અને વિશે 500 આ રીતે આપ્યું છે. તો આ બાબતને અહીંયા આપણે ધ્યાનમાં લઈએ તો સામાન્ય અર્થમાં આકૃતિમાં પણ તમે જુઓ તો કે ભાઈ એક્સ ધરીને સમાંતર સીધી રેખા દોરવામાં આવી છે 20 થી, કારણ કે કિંમત સ્થિર છે, કિંમતમાં કોઈ ફેરફાર નથી, ખાલી પુરવઠામાં ફેરફાર થાય છે. મૂળ પુરવઠો 300 આપ્યો છે એટલે 300 એ બિંદુ દર્શાવ્યું છે અને તમે જો S1 રેખા પુરવઠા રેખા દર્શાવી છે. હવે આપણે અહીંયા વાત કરીએ કાચા માલ તરીકે જ્યારે વાત કરી હતી તો 10 રૂપિયા બટેટાની કિંમત હતી, ઘટીને 8 થઈ જાય તો ઉત્પાદન ખર્ચ ઘટશે. ખર્ચ ઘટે તો ઉત્પાદન કેવું કરશે, વધારશે, કારણ કે વધુ નફો લેવો છે ને. એટલે આકૃતિમાં તો તમે જુઓ A થી C બરાબર જમણી બાજુ પુરવઠા રેખા ખસે છે એટલે S3 નવી પુરવઠા રેખા અસ્તિત્વમાં આવશે, વધારો દર્શાવ્યો છે. હવે એમ કહો 10ની જગ્યાએ કિંમત વધીને 15 થઈ જાય તો ઉત્પાદન ખર્ચ કેવો થઈ ગયો, વધી ગયો. અને ઉત્પાદન ખર્ચ વધ્યો એટલે શું થાય, નફો ઘટશે તો ઉત્પાદન ઘટાડશે. તો A થી B સુધી એટલે ઘટાડા તરફ આવે છે એટલે નવી પુરવઠા રેખા S2 ડાબી બાજુ ખસે છે અને ત્યાં સુધી ઘટાડો દર્શાવાય છે. ટેકનોલોજી કોઈ છે એ 10,000માં જે આવતી હતી બરાબર છે, એ ટેકનોલોજીની કિંમત 20,000 થઈ જાય તો પુરવઠા રેખા ડાબી બાજુ ખસે અને જો ટેકનોલોજીમાં ફેરફારને કારણે કિંમત 8,000 થાય તો જમણી બાજુ ખસે છે. તો આ જ રીતે વાત કરીએ 6 પેઢી હોય 600નો પુરવઠો હતો વેફરનો, 7 પેઢી થઈ તો 700 તો કઈ બાજુ ખસશે, જમણી બાજુ. પણ 1 પેઢી વહી ગઈ, બંધ થઈ ગઈ, 5 જ પેઢી થઈ ગઈ તો 500 તો કઈ બાજુ ખસશે, તો કે ભાઈ ડાબી બાજુ ખસે છે. શ્રમિકોના વેતનમાં પણ આ રીતે તમે ચર્ચા કરી શકો, 3,000નું વેતન હતું, વેતન વધીને કેટલું થઈ ગયું, 5,000 થઈ ગયું, તો કંપનીનો ખર્ચ વધે છે એટલે નફો ઓછો મળશે તો કઈ બાજુ ખસશે, ડાબી બાજુ ખસે છે. અને 3,000ની જગ્યાએ કદાચ 2,500 રૂપિયા વેતન થઈ જાય તો શ્રમિકોનું વેતન ઘટ્યું, વેતન ઘટે છે તો શું થશે, તો કે ભાઈ નફો વધે છે એટલે જમણી બાજુ છે એ ખસવાનું પરિબળ જોવા મળે છે. એટલે અહીંયા આ ફેરફારના આધારે તમે જોઈ શકો પુરવઠા રેખા છે એ ડાબી બાજુ ખસે છે અને જમણી બાજુ પણ ખસતી જતી આપણને જોવા મળે છે. આકૃતિમાં એક્સ ધરી પર વસ્તુનો પુરવઠો કિલોગ્રામમાં, વાય ધરી પર વસ્તુની કિંમત રૂપિયામાં દર્શાવવામાં આવી છે. ઉત્પાદક કે વેપારીને મૂળ સમતુલા એ બિંદુએ છે એટલે S1 પુરવઠા રેખા તરીકે તમે જોઈ શકો છો. વસ્તુની કિંમત દીઠ ₹20 સ્થિર છે એટલે OX ધરીને સમાંતર રેખા દોરવામાં આવી છે. વેપારી પુરવઠા રેખા S1 એ બિંદુની વસ્તુના 300 કિલોગ્રામનો પુરવઠો વેચવા તૈયાર હતો, કિંમત ₹20 જ સ્થિર છે માની લેવાનું છે. અન્ય પરિબળમાં ફેરફાર થાય છે, હમણાં આપણે બધા પરિબળની વાત કરી છતાં વિશ્લેષણ આપ્યું છે, એટલે આપણે જોઈએ 300 કિલોગ્રામથી વધીને 400 કિલોગ્રામ થાય છે ત્યારે વેપારી પુરવઠા રેખા છે S3 જમણી બાજુ ખસે છે અને સી બિંદુ અસ્તિત્વમાં આવે છે અને A થી C સુધી શું દર્શાવવામાં આવે છે, વધારો દર્શાવવામાં આવે છે. પરંતુ પુરવઠાને અસર કરતા અન્ય પરિબળની વિરુદ્ધ થતા ફેરફારો એટલે કે 300 કિલોગ્રામથી ઘટીને 200 કિલોગ્રામનો પુરવઠો થાય ત્યારે ઉત્પાદક કે વેપારી પુરવઠા રેખા S2 ડાબી બાજુ ખસે છે એટલે A થી B સુધી આવે છે એટલે પુરવઠાની અંદર શું થાય છે, ઘટાડો થતો આપણને જોવા મળે છે. અહીં સુધી આપણે આ
પુરવઠાનો પરિવર્તન સમજ્યા.